શહેરના ટોપ 3 સર્કલથી લઈને લીલી સર્કલ સુધીનો રસ્તાનું સમારકામ ચાલુ હતું, પરંતુ ભાવનગર મનપાએ કામ પૂર્ણ ન કરતા વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો કહે છે કે રસ્તાનું કામ 6 મહિનાથી ચાલી રહ્યું છે, છતાં હજી સુધી કામ પૂર્ણ ન થતા આસપાસના લોકોને હાલાકી પડી રહી છે. સરકાર અને મનપાએ ચોમાસામાં ખરાબ થયેલા રસ્તાઓના સમારકામ કરવાની જાહેરાતો કરી હતી, પરંતુ 6 મહિના વીતવા છતાં રસ્તો સારો ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લગભગ 10-15 વર્ષ પહેલાં આ રોડ લીલા સર્કલથી ટોપ 3 સર્કલ સુધીનો રોડ છે એ ડામર રોડ બનેલો હતો. ત્યારબાદ રોડ સંજોગો વરસાદ તૂટી જતા એને અવારનવાર એની મરામત કરવામાં આવી, ખાડાઓ પૂરવામાં આવ્યા. ત્યાર પછી હમણાં છેલ્લા 6 મહિના પહેલાં આ રોડને ખોદી અને આરસીસી બનાવવાની પ્રક્રિયા શરૂ છે, પણ છેલ્લા 2 મહિનાથી આ સતત રોડનું કામ છે એ સતત અટકાવી દેવામાં આવ્યું છે. બીજી બાજુનો જે રોડ છે એ પણ એટલો બધો બિસ્માર છે કે રહીશો રાહદારીઓને હાલવામાં ખૂબ જ તકલીફ પડે છે. હવે આ રોડ આટલો ગોકળ ગતિએ કામ ચાલે છે જેનાથી રાહદારીઓને અને અહીંના રહેવાસીઓને અત્યંત તારાજી એવું પરિસ્થિતિ સર્જાઈ છે. અવારનવાર અમારે રસ્તો અમારા ઘરના ફેમિલી મેમ્બરો, છોકરા બાળકો સ્કૂલે જવામાં તકલીફ પડે છે. આ જે રોડ છે બંને સાઈડનો, આ કાચો રોડ જેને 6 મહિનાથી ચાલુ કર્યું છે કામ, પણ છતાંય મૂકી દીધું છે. અને બીજા નંબરમાં પેલી સાઈડનો રોડ છે એ સાવ ખખડી ગયેલો છે, સાવ તૂટી જ ગયો છે. એટલે એમાં જો ડબલ જે એ આવરો જાવરો થાય એટલે એક્સિડન્ટ થવાના વધારે પ્રશ્ન રહે છે. મારે ખુદને એકવાર ગાડી ભટકાતા રહી ગઈ, કાઢવામાં પ્રોબ્લેમ થાય છે. આ 6 મહિનાથી અહીંની પબ્લિક ટોટલ એ આવરા જવાનું બધા હેરાન થાય છે, ફૂલ હેરાન થાય છે. ભાવનગર શહેરમાં ભાવનગર મહાનગરપાલિકામાં શાસકો છે, ભલે વિકાસના દાવા કરતો હોય છે, પરંતુ મુખ્ય જે રોડ રસ્તાની જે સુવિધા આપવી જોઈએ તે નથી આપી શકતા. આપણે અહીં આવી પહોંચ્યા છીએ ભાવનગરનો જે ટોપ 3 સર્કલથી લીલા સર્કલ સુધીનો જે આ વિસ્તાર છે, ત્યાં જે રોડ છે એક બાજુનો રોડ છે નવો બનાવવા માટે થઈને ખોદીને મૂકી દેવામાં આવ્યો છે. છેલ્લા 6 મહિનાથી અહીંયા કામ કહી શકાય કે બંધ હાલતમાં છે. ક્યાંક ક્યાંક કામ ચાલતું હોય તો માત્ર મંદ ગતિથી ચાલે છે. બાજુનો જે રોડ છે એમાં પણ અસંખ્ય ખરાબ પડી ગયા છે, તેના કારણે જે વાહન ચાલકો છે એ પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હોય છે. આ એવો વિસ્તાર છે કે જે ભાવનગર સિટીમાં જે આવવાનો એ પ્રવેશદ્વાર છે, એના કારણે અહીંથી હજારોની સંખ્યામાં વાહનો આવતા જતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એક બાજુનો રોડ છે ખોદેલો છે અને બીજો રોડ છે એ તૂટી જવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે સત્તાધીશો વહેલી તકે આ રોડનું જે કામ છે એ પૂરું કરે. નીતિન સોની, VTV ભાવનગર.